नमस्कार, स्वागत है आपनो न्यूज लाइव में समाचारों की साथ हूं छु जिज्ञासा। एक महत्वपूर्ण समाचार अत्यारे सामे आवी रहा छे। होटल अने रेस्टोरेंट मालिकों ने सरकारे एक मोटी राहत आपी छे। एक महत्वपूर्ण निर्णय लेवायो छे। सवारे 9 थी सांजे 7 सुधी ग्राहकों ने हवे बेसाड़ी सकाशे। 50% क्षमता साथे ग्राहकों ने होटल रेस्टोरेंट में हवे प्रवेश आपी सकाशे। 11 जून थी 26 जून सुधी आ निर्णय अमली रहेशे। टेक अवे रात्रे 9 सुधी अने होम डिलीवरी रात्रे 12 सुधी छूट आपवामां आवी छे। वेपार धंधा ने पण वधु 1 कलाकनी राहत अपाई छे। हवे सांजे 7 वाग्या सुधी दुकानो खुल्ली राखी शकाशे। राज्य सरकारे कोरोनाना केसो घटता हवे आ दिशामां वधु 1 पगलू भर्युं छे। होटल अने रेस्टोरेंट मालिको ने पण अहीं राहत आपवामां आवी छे। अत्यार सुधी होटल अने रेस्टोरेंट मालिको ने मात्र टेक अवे અને હોમ ડિલિવરીની જ પરમિશન હતી, જો કે હવે ગ્રાહકોને પણ પ્રવેશ આપી શકાશે। સવારે 9 થી સાંજે 7 સુધી ગ્રાહકોને પણ બેસાડી શકાશે। આ સાથે જ વેપાર ધંધાને પણ વધુ 1 કલાકની રાહત આપવામાં આવી છે। અત્યાર સુધી વેપાર ધંધાને સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લા રાખવાના આદેશ આપવામાં આવ્યા હતા, જો કે હવે રાજ્યમાં કોરોનાની સ્થિતિ સુધરી રહી છે। કોરોના કેસોમાં પણ સતત ઘટાડો જણાઈ રહ્યો છે। તેને ધ્યાનમાં રાખતા સરકારે આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। વેપાર ધંધાને પણ વધુ 1 કલાકની રાહત અપાઈ છે, એટલે કે હવે 6ની જગ્યાએ સાંજે 7 વાગ્યા સુધી દુકાનો વેપારીઓ ખુલ્લી રાખી શકશે। બીજી તરફ હોટેલ રેસ્ટોરન્ટ માલિકોની પણ માંગ હતી કે તેઓને પણ ગ્રાહકોને પ્રવેશ આપવામાં આવે, તે પ્રકારની માંગ તેઓ દ્વારા પણ પાછલા કેટલાક સમયથી કરવામાં આવી રહી હતી, જેનો પણ નિર્ણય આવકારવામાં આવ્યો છે। અને આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે રેસ્ટોરન્ટ અને હોટેલ માલિકો માટે સવારે 9 થી સાંજે 7 સુધી ગ્રાહકોને બેસાડી શકાશે। અને આજ અંગે વધુ વિગતો સાથે ન્યૂઝ રૂમ થી સંવાદદાતા માનસી પટેલ જોડાયા છે। માનસી, કેસો ઘટતા રાજ્ય સરકારે વધુ 1 મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, શું છે અપડેટ? જિજ્ઞાસા, બિલકુલથી ખાસ કરીને વાત કરવામાં આવે તો જે રીતે કોરોના વાયરસના કેસો ઘટ્યા છે અને ધીમે ધીમે જે સરકાર છે તે અનલોક તરફ આગળ વધી રહી છે, ત્યારે હવે ફરીથી જે મુખ્યમંત્રી છે વિજય રૂપાણી, તેમની અધ્યક્ષતામાં આજે બેઠક મળી હતી। તે બેઠકમાં કેટલીક છૂટછાટ આપવામાં આવી હતી, ત્યારે મહત્વનું છે કે હોટલ રેસ્ટોરન્ટથી માંડીને જે ધાર્મિક મંદિરો છે તેને કહી શકાય કે કેટલાક જે નિયમો હતા તે હળવા કરી દેવા આવ્યા છે। વધારે છૂટછાટ આપી હોય તેવું આપણે સ્પષ્ટપણે કહી શકીએ, કારણ કે હોટલ રેસ્ટોરન્ટમાં કહી શકાય કે પહેલા જે સમયગાળો હતો તેના કરતા વધુ હવે સમયગાળો વધારી દેવામાં આવ્યો છે। કહી શકાય કે સવારે 9 થી સાંજના 7 વાગ્યા સુધી હવે જે હોટલ રેસ્ટોરન્ટ છે તેમાં જે ગ્રાહકો છે તે હોટલ રેસ્ટોરન્ટમાં આવીને જ જે પોતાનું ફૂડ છે તે ફૂડ ડિનર લઈ શકશે, અને 50% ક્ષમતા સાથે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરીને હવે હોટલ રેસ્ટોરન્ટ હવે 7 વાગ્યા સુધી ચાલુ રહેશે તેવો નિર્ણય હાલ સરકાર દ્વારા કરવામાં આવ્યો છે। ત્યારે કહી શકાય કે રાત્રિ કર્ફ્યુ પણ રાત્રે 9 થી 6 વાગ્યા સુધીનું કહી શકાય કે કરવામાં આવ્યું છે, જેમાં કેટલાક નિયમોનું પણ સ્પષ્ટપણે પાલન કરવાનું હશે। ત્યારે કહી શકાય કે જે ધાર્મિક સ્થળો છે તે પણ હવેથી શરૂ કરવામાં, પણ મહત્વપૂર્ણ નિર્ણય રાજ્ય સરકારે લીધા છે। જીમ માલિકોને પણ અહીં રાહત આપવામાં આવી છે, હવેથી જીમ પણ 50% ક્ષમતા સાથે ખોલવાની મંજૂરી રાજ્ય સરકારે આપી છે। આ સિવાય કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખતા અત્યાર સુધી ઘણા બધા ધાર્મિક સ્થળો પણ બંધ હતા, જે 11 જૂનથી હવે ખુલશે, એટલે કે રાજ્યના તમામ ધાર્મિક સ્થળો પણ 11 જૂનથી દર્શનાર્થીઓ માટે ખુલ્લા થશે। લાઇબ્રેરી પણ 50% ક્ષમતા સાથે ખોલવા માટેની મંજૂરી આપવામાં આવી છે, સાથે જ બાગ બગીચા પણ સાંજે 6 થી 7 વાગ્યા સુધી ખોલવાની પરમિશન આપવામાં આવી છે। રાજકીય સામાજિક કાર્યક્રમમાં પણ 50 લોકોની હાજરીની મંજૂરી આપવામાં આવી છે। ધાર્મિક સ્થાનોમાં જો કે 1 સાથે 50 થી વધુ લોકો ભેગા નહીં કરી શકાય। આ મહત્વપૂર્ણ નિર્ણયો અત્યારે લેવામાં આવ્યા છે રાજ્ય સરકાર દ્વારા। અનલોકની દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ, જેમ જેમ કેસોમાં સુધારો આવી રહ્યો છે, કેસોની સંખ્યા ઘટી રહી છે, તેમ તેમ રાજ્ય સરકાર આ દિશામાં એક બાદ એક નિર્ણય લઈ રહી છે। માનસી, ફરી એકવાર આપની પાસે આવું છું, હોટલ રેસ્ટોરન્ટ માલિકો માટે સારા સમાચાર, તો જીમ માલિકો માટે પણ, કારણ કે જીમ પણ ખોલવાની પરમિશન આપવામાં આવી છે, બાગ બગીચા પણ 1 કલાક ખોલવાની પરવાનગી અપાઈ છે, અને હવેથી ધાર્મિક સ્થળો પણ બધા ખુલ્લા થશે દર્શનાર્થીઓ માટે।
જિજ્ઞાસા, બાગ બગીચાની આપણે વાત કરીએ તો છેલ્લા કેટલાક સમયથી કોરોનાની જે બીજી વેવ ચાલુ થઈ ત્યારથી બાગ બગીચા પર કોર્પોરેશન દ્વારા બંધ કરી દેવામાં આવ્યા હતા, પરંતુ જે લોકો મોર્નિંગ વોક કરવા નીકળતા હતા સવારે, જે સિનિયર સિટીઝનો હોય કે જે ખાસ કરીને વહેલી સવારે ગાર્ડનોમાં મોર્નિંગ વોક કરવા નીકળતા હતા, અને કેટલા એવા યંગસ્ટરો પણ હતા કે જે વહેલી સવારે ગાર્ડનોમાં જોવા મળતા હતા, તે લોકો માટે ચોક્કસથી આપણે કહી શકીએ કે રાહતના સમાચાર છે, કારણ કે હવેથી ગાર્ડન પણ વહેલી સવારે એક કલાક માટે ખોલવામાં આવશે. ત્યારબાદ જો વેપાર ધંધાની આપણે વાત કરીએ જિજ્ઞાસા, તો વેપાર ધંધા માટે પણ એક કલાક વધુ સરકાર દ્વારા છૂટ આપવામાં આવી છે. સાથે જ જો ધાર્મિક સ્થળની વાત કરવામાં આવે તો તમામ જે ધાર્મિક સ્થળો છે તેમાં જે ભાવિક ભક્તો છે કે જે ઘણા સમયથી કહી શકાય કે મંદિરે જે દર્શન કરવા ઈચ્છતા હોય તે લોકો માટે પણ સારા સમાચાર છે, કારણ કે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરીને હવે ધાર્મિક સ્થળો પણ હવેથી તમામ જે મંદિરો છે તે પણ શરૂ કરવામાં આવશે. અને જીમના જે સંચાલકો હતા એટલે કહી શકાય કે અમદાવાદમાં 5 લાખ કરતાં પણ જે વધુ લોકો હતા તેઓ કહી શકાય કે વહેલી સવારે જીમમાં જતા હતા, તેમજ જીમ સંચાલકોને પણ કરોડો રૂપિયાનું નુકસાન થતું હતું, કારણ કે કેટલાક સમયથી કોરોનાની જ્યારે પ્રથમ વેવ શરૂ થઈ ત્યારથી જ જીમ બંધ જોવા મળતા હતા, પરંતુ હવે જીમ સંચાલકો માટે પણ સારા સમાચાર કહી શકાય, કારણ કે જીમ ફરી એક વખત અનલોક થઈ જવા જઈ રહ્યું છે. એટલે કહી શકાય કે કોરોનાના જે રીતે કેસો ઘટવા લાગ્યા તેવી જ રીતે આજે કેટલીક છૂટછાટ કહી શકાય કે સરકાર દ્વારા આપવામાં આવી રહી છે. એટલે કે ક્યાંક ને ક્યાંક વેપાર ધંધાના જે વેપાર ધંધા કરતા જે વેપારીઓ હોય તેમને પણ રાહત થઈ છે, તેમજ સામાન્ય નાગરિકની જિજ્ઞાસા વાત કરીએ તો સામાન્ય નાગરિક માટે પણ સારા સમાચાર કહી શકાય. 50% ક્ષમતા સાથે તમામ જે વેપાર ઉદ્યોગ છે તે સાંજના 7 વાગ્યા સુધી ચાલુ રાખવા માટે પણ પરવાનગી આપી દીધી છે. એટલે કે ચોક્કસથી આપણે કહી શકીએ કે સારા સમાચાર મળી રહ્યા છે કોરોના કાળમાં. જિજ્ઞાસા, બિલકુલ, ખાસ સાથે જ માનસી, રાજકીય અને સામાજિક કાર્યક્રમો પર અત્યાર સુધી પ્રતિબંધ હતો એની પણ પરમિશન આપવામાં આવી છે, 50 લોકોને મંજૂરી આપવામાં આવી છે. બિલકુલથી જિજ્ઞાસા, જો ધાર્મિક પ્રસંગોની આપણે વાત કરીએ, લગ્ન પ્રસંગ હોય કે પછી કોઈ પણ પ્રકારની ઉજવણી હોય તે માટે પણ ક્યાંક ને ક્યાંક કોરોના કાળમાં સરકારે બ્રેક લગાવી દીધી હતી, પરંતુ હવે જે રીતે કોરોનાના જે કેસો ઘટી રહ્યા છે તેને જોતા હવે જે લગ્ન પ્રસંગ હોય તેમાં પણ 50 માણસોની છૂટછાટ આપવામાં આવી રહી છે. એટલે કે ચોક્કસથી લોકોને ક્યાંક ને ક્યાંક રાહત મળશે. સામે જે કેટલીક COVID-19 જેટલી ગાઈડલાઈન છે તેનું તમામ લોકોને, નાગરિકને કે પછી વેપારીઓને પાલન કરવાનું રહેશે. સાથે જ જો લાઇબ્રેરીની જિજ્ઞાસા આપણે વાત કરીએ તો લાઇબ્રેરી પણ અત્યાર સુધી કોરોના કાળમાં બંધ જોવા મળતી હતી, પરંતુ હવે તેના માટે પણ રાહતના સમાચાર છે, કારણ કે લાઇબ્રેરી પણ ફરી એક વખત અનલોક થવા જઈ રહી છે. કેટલાક સમયથી લાઇબ્રેરી પણ બંધ જોવા મળતી હતી, એટલે કે કહી શકાય કે તમામ જે છે તે સારા સમાચાર હવે કોરોના કાળમાં સામે આવી રહ્યા છે. તમામ ધંધા રોજગાર હોય કે બાગ બગીચા હોય તે હવે ધીમે ધીમે અનલોક તરફ થઈ જઈ રહ્યા છે. એટલે કે વેપારીઓ હોય કે પછી હોટલ રેસ્ટોરન્ટ ઇન્ડસ્ટ્રી હોય કે પછી જીમના સંચાલકો હોય કે પછી જે ભક્તો હોય તે લોકો માટે હવે સારા સમાચાર સામે આવી રહ્યા છે. જે રીતે કોરોનાના કેસો ઘટી રહ્યા છે ત્યારે હવે ધીમે ધીમે સરકાર છૂટછાટ આપવા તરફ જઈ રહી છે જિજ્ઞાસા. અને હોટલ રેસ્ટોરન્ટની આપણે વાત કરીએ તો હોટલ રેસ્ટોરન્ટની જે ઇન્ડસ્ટ્રી છે તે પણ કોરોના કાળમાં ક્યાંક ને ક્યાંક પડી ભાંગી હતી. હોટલ રેસ્ટોરન્ટના જે સંચાલકો છે તેમના દ્વારા પણ સતત માંગ કરવામાં આવી હતી કે તેમનો જે સમયગાળો છે હોટલ રેસ્ટોરન્ટ ચાલુ રાખવાનો તે વધારે કરવામાં આવે. એટલે કહી શકાય કે ધીમે ધીમે અનલોક તરફ આગળ વધી રહ્યું છે અને પહેલા કરતા હવે હોટલ રેસ્ટોરન્ટનો જે સમય હતો તે પણ હવે વધી ગયો છે. સામે જ વાત કરવામાં આવે તો રાત્રે, બિલકુલ બિલકુલ માનસી, આપને રોકવા માંગીશ. હોટલ અને રેસ્ટોરન્ટ એસોસિએશનના પ્રમુખ નરેન્દ્ર સોમાણી આપણી સાથે ફોન લાઈન પર જોડાયેલા છે. નરેન્દ્રભાઈ, આ નિર્ણય લેવામાં આવ્યો છે, કેટલી આપને ખુશી છે અથવા કેટલી રાહત છે, કારણ કે જે નિર્ણય લેવામાં આવ્યો છે અત્યારે હોટેલ અને રેસ્ટોરન્ટ માટે? ના, બહુ એક અમારા હોટેલ અને રેસ્ટોરન્ટ રાહત છે. અમે જયારે હમણાં 4 દિવસ પહેલા મુખ્યમંત્રીશ્રીને મળેલા ત્યારે અમે આશ્વાસન આપેલું જ કે 11 તારીખથી રેસ્ટોરન્ટને ખોલી નાખવામાં આવશે, અને એ આજે એમણે પાડવી બી છે આજે. અને આજે એક બહુ જ રાહતની સમાચાર છે, અને ટેકઅવે જે રાતે 12 વાગ્યા સુધી કર્યું છે એમાં બહુ મોટી રાહત છે. એટલે
અમે હોટલ ઇન્ડસ્ટ્રી આ બધાને આવકારે છે. બિલકુલ, એટલે લાંબા સમયથી હોટલ રેસ્ટોરન્ટ માલિકોની એક માંગ હતી, કારણ કે ગ્રાહકોને પ્રવેશ નહોતો આપવા દેવામાં આવ્યો, એની હવે છૂટ આપવામાં આવી છે સવારે 9 થી લઈને સાંજે 7 સુધી. કેટલો ફર્ક પડશે અને હવે કેટલી આશા છે હવે આ સમય જે વધારવામાં આવ્યો એનાથી? આનાથી લગભગ 60-70% ધંધાનો બિઝનેસ બહુ ફરક પડી જશે, કે 60-70% જ્યારે સાંજ સુધીનો બિઝનેસ 7 વાગ્યા સુધી તમે બેસાડીને જમાડી શકો, અને બાકીનો બિઝનેસ જે રાતનો જે કપાતો એમાં થોડું ટેક અવેની 12 વાગ્યા સુધીની છૂટ આપવામાં આવી છે. એટલે લગભગ 70-80% ધંધો જેમ જેમ ધીરે ધીરે લોકો આવતા થશે એટલે 70% જેવો ધંધો ટ્રેક પર આવી જશે. અને અમને બીજી વિશ્વાસ છે કે 27 જૂન થી પાછો જે હવે નવું બદલાશે એમાં છૂટછાટ થોડી વધારે આપવામાં આવશે. બિલકુલ, એટલે નરેન્દ્રભાઈ 26 જૂન સુધીના આ નિયમો છે, એટલે જો આ દરમિયાન લોકોએ નિયમોનું કોવિડ ગાઈડલાઈનનું સંપૂર્ણપણે પાલન કર્યું તો આનાથી પણ વધુ રાહત 26 જૂન પછી પણ મળી શકે છે. શું તકેદારી રાખવામાં આવશે હોટલ અને રેસ્ટોરન્ટ માલિકો તરફથી? ના, જે બી પહેલા કોવિડની ગાઈડલાઈનની તકેદારી પહેલા બી જે નિયમ હતા એ પ્રમાણે નિયમો રાખવામાં આવશે. અને હું હજુ બી બીજા બધા નાના નાના રેસ્ટોરન્ટ વાળાને કહીશું કે કોવિડની ગાઈડલાઈનનું ફોલોઅપ કરે, આનો નિયમ ના તોડે. એટલે આ નિયમ 10-15% લોકોના હિસાબે 85% લોકો ભોગવે છે. એટલે અમે તો બધા આખા એસોસિએશન વતી બી બધાને વિનંતી કરીશું કે ભાઈ આ જે કોવિડની ગાઈડલાઈન છે એનું સખ્તપણે પાલન કરવામાં આવે, કે એ આપણા માટે નિયમો બજાયા છે, જનતા માટે નિયમો છે, આપણા સારા માટે નિયમો છે, સરકાર થી આનાથી કઈ ફાયદો થવાનો નથી. જી બિલકુલ, નરેન્દ્રભાઈ આપ જોડાયા મંતવ્યો સાથે, વિગતો આપી આભાર આપનો. તો હોટલ રેસ્ટોરન્ટ માલિકના પ્રમુખ નરેન્દ્રભાઈ સોમાણી જોડાયા હતા અને તેમણે કહ્યું રાજ્ય સરકારના આ નિર્ણયથી તેઓ ખુશ છે, કારણ કે હવે ગ્રાહકોને પણ પ્રવેશ આપવા માટે જે છૂટ અપાવવામાં આવી છે સવારે 9 થી સાંજે 7 સુધી ગ્રાહકો પણ હોટલ રેસ્ટોરન્ટમાં બેસી શકશે. આ સિવાય ટેક અવે માટેનો પણ સમય વધારવામાં આવ્યો છે, એટલે કે રાત્રે 12 વાગ્યા સુધી હોમ ડિલિવરી માટેનો પણ સમય વધારવામાં આવ્યો છે, જેનાથી આ નિર્ણયથી હવે હોટલ અને રેસ્ટોરન્ટ માલિકો પણ ઘણા જ ખુશ છે. જીમ માલિકોને પણ અહીં રાહત આપતા સમાચાર છે. 50% ક્ષમતા સાથે જીમ પણ ખોલવાની પરમિશન આપવામાં આવી છે. વેપાર ધંધાને પણ વધુ 1 કલાકની રાહત મળી છે, કારણ કે અત્યાર સુધી સાંજે 6 વાગ્યા સુધી વેપાર ધંધા ખુલ્લા રાખવાની છૂટ હતી, જેનો સમય હવે 1 કલાકનો વધારવામાં આવ્યો છે. 11 જૂન થી 26 જૂન સુધી આ તમામ નિર્ણયો અમલી રહેશે અને ત્યારબાદની કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખતા સરકાર આગળ કોઈ નિર્ણય કરશે. રાજ્યના તમામ ધાર્મિક સ્થાનો પણ 11 જૂન થી ખુલશે. અને આ જ અંગે વધુ વિગતો સાથે રાજકોટથી સંવાદદાતા ધ્રુવ કુંડેલ જોડાયા છે. ધ્રુવ, રાજ્ય સરકારે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય અનલોકની દિશામાં લીધો છે, શું છે રાજકોટવાસીઓની પ્રતિક્રિયા? જે ચોક્કસથી ખાસ વાત કરીએ તો રાજ્ય સરકારે ફરી એક વખત એક મોટી જાહેરાત કરી છે. ક્યાંક ને ક્યાંક જે દુકાનદારને જે સમસ્યા પડતી હતી એ સમસ્યા નહીં પડે, વધુ 1 કલાક વધુ સમય આપ્યો છે. ખાસ તો જે પહેલાં જે સમય જે નિર્ધારિત કર્યો હતો જે 6 વાગ્યા સુધીનો કર્યો હતો અને હાલ અત્યારે જે સમય છે તે 7 વાગ્યા સુધીનો વ્યવસાયનો કરી દીધો છે. ખાસ તો જે ધાર્મિક અને જે સામાજિક કાર્યક્રમોને પણ ક્યાંક ક્યાંક પરવાનગી આપી દીધી છે. ધાર્મિક સ્થળોને પણ 11 તારીખથી ખુલવાની જે પરવાનગી છે તે આપી દીધી છે. આપણી સાથે રાજકોટ વાસીઓ છે, એમની સાથે વાત કરીશું. શું નામ છે આપનું? મારું નામ માધુભાઈ. માધુભાઈ, શું કહેશો સરકાર તરફથી જે નિર્ણય આજે લેવામાં આવ્યું છે, કઈ રીતે આવકારશો? એ જે નિર્ણય લીધેલો છે, જે છૂટ આપેલી છે હોટલોને અને રેસ્ટોરન્ટો અને સિવાયની જે ટોકીઝોને જે છૂટ આપેલી છે એ થોડીક વધારે ગણાય. એટલી બધી છૂટની કાંઈ જરૂર નથી અત્યારે. માણસોની ભીડ કરવાની જરૂર નથી, હજી ડિસ્ટન્સમાં રહેવાની પણ જરૂર છે. અને જે કાંઈ બીજી વ્યવસ્થા સમાજને લગતી કોઈ વધે એ અમારી માગણી છે. ખાસ તો બીજા પણ આપણી સાથે રાજકોટ વાસીઓ છે, એમની સાથે વાત કરીશું. શું નામ છે? લક્ષ્મણભાઈ સિંગાડા. લક્ષ્મણભાઈ, શું કહેશો સરકાર તરફથી આજે જે જાહેરાત કરવામાં આવ્યું, કઈ રીતે આવકારશો આપ? કારણ કે કહી શકાય કે સામાજિક ધાર્મિક જે અનેક જે બધી કાર્યક્રમો થાય છે તેને પણ પરવાનગી આપવાની વાત છે 50 લોકો સાથે, તો કઈ રીતે આપ ગણશો? મારું મંતવ્ય છે જે છૂટછાટ આપી છે એમાં ધાર્મિક કાર્યક્રમને પણ છૂટ હોવી જોઈએ. લગ્ન પ્રસંગની અંદર 50ના બદલે કદાચ 60 કરે તો એ માન્ય છે. અને સરકાર જો આ નિર્ણય સ્વીકારે તો સારું છે. પછી શિક્ષણ માટે પણ સરકારે વિચારવું જોઈએ. શિક્ષણ હાવ તરીય હોઈ જાય છે. શિક્ષણ માટે પણ સરકારે વિચારવું જોઈએ કે શિક્ષણ. ખાસ તો બીજા પણ આપણી સાથે છે, એમની સાથે વાત કરીશું. શું સરકાર તરફથી જે નિર્ણય આવ્યો છે કેટલો આવકારશો? સરકાર તરફથી નિર્ણય આવ્યો, નિર્ણય સારો જ છે. પણ જે હોટલને 7 વાગ્યાનું કીધું છે એ કલાક 2 કલાક વધી 9 વાગ્યા થઈ જાય તો હોટલવાળાનો શ્લોક એવડો રહે,
बाकी प्रसंग जो है प्रसंग अंदर बच्चा जना है एनी अंदर 60-70 जना कर थोड़ूक डिस्टन्स जाड़वा करे तो मणसों ने अनुकूल आए आ थोड़क व्यवस्थित आगे तो रोजगार धंधो सबने मिली रहे और काम धंधा निकले। बीजा पण आपणी साथे लोको छे राजकोटवासीओ, शुं नाम छे आपनुं? બચુભાઈ ધામી। બચુભાઈ શું કહેશો સરકાર તરફથી જે નિર્ણય લેવામાં આવ્યો છે કેટલો યોગ્ય? એવો છે, કલાકનો વધારો કર્યો બહુ સારો છે, પણ ખરેખર કાપડવાળાને એ લોકોને છ ને બધે જો 8 સુધીનું કર્યું હતું સારું હતું, કારણ કે બધા છે ને અત્યારે રાજકોટ સિટીના 4 વાગ્યા પછી બહાર નીકળે છે અને જ્યાં અહીંયા આવે ભીડ થાય એટલે 7 વાગ્યાનો ટાઈમ કર્યો છે એટલે બધા દુકાનો પોણા 7 ને 6:30 બંધ કરી પડે, ગ્રાહકે છેટેથી આવતા હોય એને નીકળી જવું પડે છે, બાકી થોડોક ટાઈમ વધારે તો સારું, અને જે આ વેરાણ વેરાણ બધાને હોટલોને બધે માફ કર્યો છે એ પ્રમાણે થોડોક જો આપણે મકાનને માફ કરે તો એ બહુ સારો નિર્ણય છે। ખાસ કરીને જો વાત કરીએ તો સરકાર તરફથી જે નિર્ણય લીધું છે તે ક્યાંક યોગ્ય છે, અને મહત્વની બાબત એ છે કે જે રીતે સરકારે નિર્ણય લીધો છે આગામી સમયમાં વધુ છૂટછાટ મળે તેવું હાલ લોકોનું કહેવું છે, અને સાથે જો વાત કરીએ તો જે ધાર્મિક અને જે સામાજિક જે પ્રસંગો છે તે 50 લોકો કરતા વધુ થાય તેવું ક્યાંક ને ક્યાંક લોકો માંગણી કરી રહ્યા છે। જી બિલકુલ ધ્રુવ, આપ જોડાયેલા રહેશો, તો હોટેલ રેસ્ટોરન્ટ માલિકોને ખૂબ મોટી રાહત આપવામાં આવી છે નિર્ણયમાં, 50% ક્ષમતા સાથે હવે ગ્રાહકોને બેસાડી શકાશે। 11 જૂન થી 26 જૂન સુધી આ નિર્ણયો અમલી રહેશે, ટેક અવે રાત્રે 9 સુધી અને હોમ ડિલિવરી માટે રાત્રે 12 સુધી હોટેલ રેસ્ટોરન્ટ માલિકોને છૂટ આપવામાં આવી છે, સાથે જ વેપાર ધંધાને પણ વધુ 1 કલાકની રાહત આપવામાં આવી છે, જેના કારણે વેપારીઓ ઘણા ખુશ છે અને રાજ્ય સરકારના આ નિર્ણયને આવકારી રહ્યા છે। હવે 6ના બદલે સાંજે 7 સુધી દુકાનો ખુલ્લી રાખી શકાશે। આ તરફ રાજ્યના અત્યાર સુધી જે ધાર્મિક સ્થળો બંધ છે તે પણ 11 જૂન થી દર્શનાર્થીઓ માટે ખુલ્લા થશે। લાયબ્રેરી પણ 50% ક્ષમતા સાથે ખોલવાની મંજૂરી આપવામાં આવી છે। બાગ બગીચા પણ સાંજે 6 થી 7 એટલે કે 1 કલાક સુધી ખોલવાની પરમિશન આપવામાં આવી છે। જીમ માલિકોની માંગ હતી કે જીમ ખોલવા દેવામાં આવે અને આ સાથે જ 50% ક્ષમતા સાથે જીમ ખોલવાની મંજૂરી પણ આપવામાં આવી છે। રાજકીય સામાજિક કાર્યક્રમમાં પણ 50 લોકોને મંજૂરી આપવામાં આવી છે। ધાર્મિક સ્થાનોમાં મંજૂરી આપવામાં આવી છે ખોલવાની, પરંતુ 50થી વધુ લોકો એક સાથે ભેગા ધાર્મિક સ્થાનોમાં નહીં કરી શકાય, આ વાતનો પણ ઉલ્લેખ કરાયો છે। રાજ્ય સરકારે કેસો ઘટતા અને કોરોનાની વર્તમાન સ્થિતિ સુધરતા હવે આ નિર્ણયો લીધા છે, અનલોક તરફ આગળ વધી રહ્યા છીએ। 26 જૂન સુધી આ નિર્ણયો અમલી રહેશે, 26 જૂન પછી વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા આગળ રાજ્ય સરકાર કોઈ નિર્ણય લેશે। અત્યારે તો હોટલ રેસ્ટોરન્ટ માલિકો જીમ માલિકો માટે રાહતપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, સાથે જ વેપાર ધંધાને પણ વધુ 1 કલાકની છૂટ રાજ્ય સરકારે આપી છે। અત્યાર સુધી સાંજે 6 વાગ્યા સુધી વેપાર ધંધા ખુલ્લા રાખવાની પરમિશન હતી, જેમાં 1 કલાકનો સમય વધારવામાં આવ્યો છે અને હવે સાંજે 7 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખી શકાશે, એટલે કે હવે વેપારી વર્ગને પણ અહીં રાહત છે, સાથે જ 50% ક્ષમતા સાથે ગ્રાહકોને બેસાડી શકાશે તે નિર્ણયથી હોટલ રેસ્ટોરન્ટ માલિકો પણ ખુશ છે। અને આજે અંગે વધુ વિગતો સાથે વડોદરાથી સંવાદદાતા અમિત ઠાકોર જોડાયા છે। અમિત, કોરોનાની સ્થિતિ સુધરતા રાજ્ય સરકારે વધુ 1 નિર્ણય અનલોકની દિશામાં લીધો છે, શું છે વડોદરા વાસીઓની પ્રતિક્રિયા? સરકાર ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ અનલોકની પ્રક્રિયા તરફ આગળ વધી રહી છે અને અત્યારે જે સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે એ સ્વાભાવિકપણે રેસ્ટોરન્ટ અને હોટલના જે સંચાલકો છે તેમના માટે એક મોટી રાહત છે, કારણ કે સરકાર દ્વારા હવે જે કસ્ટમર્સ છે તેમને હોટલ રેસ્ટોરન્ટમાં બેસવાની છૂટ આપી છે, એટલે સંચાલકોને એક મોટી રાહત છે, જો કે 50% ક્ષમતા સાથે અત્યારે બેસી શકાશે, પરંતુ એક મોટી રાહત છે। આ અંગે વાત કરવા માટે વડોદરાના રેસ્ટોરન્ટ સંચાલક શૈલેષભાઈ આપની સાથે, શૈલેષભાઈ એક મોટી રાહત છે આપની માટે? હા, ખરેખર મોટી કહેવાય, કારણ કે એમાં ઓપોર્ચ્યુનિટી બહુ સારી આપી છે અને આ વખતે મને એવું લાગે છે કે ગઈ વખતે મેં કંઈક સરકારને કહ્યું હતું તો સરકારે કદાચ મારી અરજ સાંભળી એવું લાગ્યું રહ્યું મને, કારણ કે એમણે પ્રોપર પ્લાનિંગ સાથે સ્ટેપ બાય સ્ટેપ અનલોકની જે પ્રક્રિયા જે કરી અને એમાં જે રેસ્ટોરન્ટનું પણ સ્ટેપ આપ્યો ને એ ખરેખર આવકાર્ય છે અને ખરેખર આનંદદાયક છે। એનું કારણ છે કે એમાં બેસવાની છૂટછાટ આપવામાં આવી, એ થોડો સમય પૂરતી,
અને એમાં 50% પેલું રાખીને કે 50% સીટ એટલે કે ડિસ્ટન્સ મેન્ટેન થાય, રાઈટ? એના પછી ટેક અવેની સુગમતા આપી કે ભાઈ જેને બેસીને નથી ખાવું અને ટેક અવે લઈને ઘરે જતું રહેવું છે, એટલે કોમન પીપલ માટે એ લોકો જાતે આવીને, જેને ઘણાને એવું હોય છે કે ભાઈ ડિલિવરી બોય મારા ઘર સુધી ના આવે બરાબર, પણ એને બી એ લેવું હોય તો એ રેસ્ટોરન્ટ સુધી જાય અને ટેક અવે કરીને બાય કરીને એ ઘરે લઈ જઈ શકે. એની સાથે સાથે એક વસ્તુ બીજી છૂટ એ આપી કે 9 વાગ્યા પછી કર્ફ્યુ ખરો, પણ 12 વાગ્યા સુધી ફૂડ રેસ્ટોરન્ટ એના પાર્ટનર એટલે કે લોજિસ્ટિક પાર્ટનર જે છે, લાઈક ઝોમેટો છે કે સ્વિગી છે કે ઉબેર છે કે એવા બધા પાર્ટનર્સ છે અથવા પોતાના પણ રાઇડરો એની અંદર ઇન્વોલ્વ હોય અને એમ કરીને એ 12 વાગ્યા સુધી ડિલિવરી કરી શકે, દેટ ઇઝ એ વેરી ગુડ સજેશન, મતલબ વેરી ગુડ આઈડિયા ઓફ ગવર્મેન્ટ. અને એનાથી હવે અમે ચોક્કસપણે સર્વાઈવ થઈ જઈશું એવું અમને ખરેખર એવું આનંદની લાગણી પણ થાય છે અને સર્વાઈવ થઈ જવાની હવે આમ આશા પણ દેખાય છે. આપ એ રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે ગવર્મેન્ટ એ છૂટ આપે કે કસ્ટમર તમારે ત્યાં આવીને બેસીને જમી શકે, ભલે ઓછી તો ઓછી ક્ષમતા, પરંતુ એનાથી ખુશ છો? ઓબ્વિયસલી, કારણ કે સી ઘણાને એવું હોય છે કે ભાઈ મતલબ ઘરે કમ્ફર્ટ નથી હોતા, પણ મેં જોયું છે કે ઘણા શું કરે ટેક અવે કરીને પોતાની ગાડીમાં બેસીને ખાતા હોય છે બરાબર, ઘણા મેં એવા પણ જોયા છે કે ગાડીના બોનેટ ઉપર રાખીને ખાતા હોય છે. સાહેબ હવે એક વસ્તુ હું તમને કહું કે એ ગાડીના બોનેટ ઉપર રાખીને ખાવું એ મને યોગ્ય નહોતું લાગ્યું, કારણ કે ગાડી કેટલાય એરિયામાં ફરીને આવી હોય અને એની ઉપર વાતાવરણના જમ્પ્સ લાગેલા હોય અને એની ઉપર જ એ પછી ફૂડ ખાય, એના કરતાં તો ટેબલ પર બેસીને ખાય, તો અમે એને દરેક ટેબલને સેનિટાઈઝ કરીએ છીએ, પ્લસ કસ્ટમર ગયા પછી પણ અમે એને સેનિટાઈઝ કરીએ છીએ તો, અને ડિસ્ટન્સ પણ મેન્ટેન કરીએ છીએ, તો એ ટેબલ પર બેસીને ખાય એની અમે રાહ જોતા હતા, કારણ કે તમે મારા ટેબલો પણ જોતા હશો કે લગભગ ઓલમોસ્ટ એની ઉપર ધૂળ પણ ચડી ગઈ છે અને ક્યારના ડમ કરીને મૂકેલા, હવે ધૂળ ખંખેરવાનો વારો આવી ગયો. યા હવે ધૂળ ખંખેરવાનો વારો આવી ગયો છે અને ચમકાવવાનો વારો આવી ગયો છે. અને ખરેખર બીજી વસ્તુ એ કે મોદી સાહેબને હું થેન્ક્સ કહીશ કે હોટલ અને રેસ્ટોરન્ટ ઇન્ડસ્ટ્રીને 1 વર્ષનો જે પ્રોપર્ટી ટેક્સની જે માફી આપી બરાબર, એ ખરેખર આવકાર્ય અને એક બહુ સારું પ્લાનિંગ કહેવાય એમનું. આપે એવું કહ્યું કે હવે આ સ્ટેપ્સથી તમે સર્વાઈવ કરી શકશો, કેટલો ફરક પડશે? સાહેબ 80% ફરક પડી જશે, કે અમે બાકીના 20% હું એટલા માટે નથી કહેતો કે પહેલાં જેવી રીતે નાઇટ લાઈફ ચાલતી હતી, પહેલાં જેવી રીતે પબ્લિક બહાર આવતી હતી એન્જોય કરતી હતી, કારણ કે અત્યારે શું છે કે ઓલરેડી ઇકોનોમી પણ અત્યારે માર્કેટમાં ડલ થયેલી છે બરાબર, તો ધીમે ધીમે એ રૂપિયો વપરાશે. અને બીજું હોટલ ઇન્ડસ્ટ્રી જો ચાલશે ને સાહેબ, તો એ પૈસો ખેડૂતો સુધી જાય છે, કારણ કે હોટલ ઇન્ડસ્ટ્રીની અંદર બલ્કમાં વસ્તુઓ વપરાય છે, અનાજ છે, દૂધ છે, શાકભાજી છે, ચીઝ છે, પનીર છે, આ બધું ક્યાંથી આવે છે સાહેબ? એ ખેડૂતો પાસેથી તો આવે છે, એટલે હોટેલ ઇન્ડસ્ટ્રી જો રન કરશે ને સાહેબ, તો એનો ફાયદો ખેડૂતો સુધી જાય જ છે. આનાથી તો રોજગારી પણ વધશે ને, કારણ કે કોરોના કાળમાં ઘટી ગઈ હતી, તમારે સ્ટાફ ઓછો કરવાની પણ જરૂર પડી હતી, હવે વધારવો પડશે. ઓબ્વિયસલી, કારણ કે રોજગારી વધશે, કોઈને પાર્ટ ટાઈમ જોબ કરવું હોય તો કરી શકશે, કોઈને ટેમ્પરરી રાઇડર તરીકે કામ કરવું હોય તો પણ કરી શકશે, કારણ કે ઘણી વખત એવું થતું હોય છે કે ઓનલાઈન બિઝનેસની અંદર ઝોમેટો કે સ્વિગીના રાઇડરો ના હોય અથવા એમની એપમાં પ્રોબ્લેમ હોય, તો અમે પણ કોઈ બાઇકવાળા રાઇડરને અમે ટેમ્પરરી હાયર કરી શકીશું 1-2 મહિના 3 મહિના માટે, કે જેવી રીતે આ ચાલે, તો એ લોકો રાત્રે ડિલિવરી કરીને એ લોકો પણ કમાય, એટલે રોજગારી પણ ઓબ્વિયસલી વધશે જ. હવે આપ તૈયાર છો 11મી જૂનથી બેસાડવા માટે કસ્ટમરને પોતાની હોટલ? ચોક્કસ, અમે તો રાહ જોઈ રહ્યા હતા અને સરકારે શું કહેવાય બહુ ભાવતું હતું અને વૈદ્ય કહ્યું અને પેલું મામાને ત્યાં જમણવાર હતો અને મમ્મી પીરસનારી હતી એવું કહેવાય એમ. હવે સારી સારી કહેવતો રેસ્ટોરન્ટ માલિક અને હોટલ સંચાલકોને યાદ આવી રહી છે, કારણ કે સરકારે ખૂબ મોટી રાહત આપી છે
ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા. જેમ શૈલેષભાઈએ કીધું કે રેસ્ટોરન્ટ અને હોટલમાં કસ્ટમર નહોતા આવતા અને તેને કારણે ઘરાકી પર ખૂબ ફરક પડ્યો હતો. હવે જ્યારે સરકારે 11 જૂનથી 50% કેપેસિટી સાથે પણ ગ્રાહકોને હોટલ ને રેસ્ટોરન્ટમાં બેસીને જમવાની છૂટ આપી છે, તો એ ખૂબ મોટું પગલું માની રહ્યા છે હોટલ ને રેસ્ટોરન્ટના સંચાલકો. કારણ કે તેમનું માનવું છે કે તેઓ કોરોના કાળમાં ખૂબ આર્થિક નુકસાન વેઠી ચૂક્યા છે. સરકારના હવે આ પગલાંથી તેઓ સર્વાઈવ કરી શકશે. હોટલ રેસ્ટોરન્ટ ઘણા બંધ પણ થઈ ગયા છે, હવે તે લોકોને પણ તક મળશે. એટલે હવે સરકાર ધીમે ધીમે અનલોક તરફ આગળ વધી રહી છે અને તેના જ ભાગરૂપે સરકારે આ મોટી રાહત હોટલ અને રેસ્ટોરન્ટના સંચાલકોને આપી છે. ન માત્ર હોટલ અને રેસ્ટોરન્ટના સંચાલકોને, પરંતુ આ સિવાયના પણ ધંધા રોજગાર છે તેને પણ ખૂબ મોટી રાહત આપી છે, કેટલીક છૂટછાટો આપીને. બિલકુલ અમિત, આભાર સમગ્ર માહિતી આપવા બદલ. તો રાજ્ય સરકારના આ નિર્ણયથી હોટલ અને રેસ્ટોરન્ટ માલિકો ઘણા જ ખુશ છે. સવારે 9 થી સાંજે 7 સુધી ગ્રાહકોને હવે પ્રવેશ આપી શકાશે, જો કે 50% ક્ષમતા સાથે ગ્રાહકોને બેસાડી શકાશે.